હું બિંદે પૂજા, હું ગોસ્વામી હિતેશગીરી. આપ સૌને અમારા બંને શિક્ષકોના જય શ્રી સ્વામિનારાયણ. આપણે સૌ જાણીએ છીએ એ મુજબ ભારત વર્ષ વિવિધ શાસ્ત્રોનું બનેલું દેશ છે. એ શાસ્ત્રોની શરૂઆત થઈ વેદો દ્વારા, અને એ વેદોમાંનું સૌથી જૂનું વેદ એટલે કે ઋગ્વેદ. એમાં એવું કહેવામાં આવ્યું છે કે સમ ગચ્છધ્વમ સમ વદ્ધધ્વમ સમ વો મનાસી જાનતામ દેવાભાગમ યથા પૂર્વે સમ જનાના ઉપાસતે. જેનો અર્થ થાય છે કે દરેક વ્યક્તિ એક જ દિશામાં એક જ લક્ષ્ય સાથે એક સમાન ગતિ કરે, એક સમાન બોલે, એક સમાન વિચારે, ત્યારે જ આ સૃષ્ટિનું સુંદર સર્જન શક્ય બને છે. અને એ સૃષ્ટિના સુંદર સર્જન માટે ભારતવર્ષના વિવિધ ઋષિ મુનિઓ તેમજ ગુરુઓનું ખૂબ જ મોટું યોગદાન રહેલું છે. એ યોગદાનને આગળ ધપાવતાની સાથે ગુરુકુળ સતત કાર્યશીલ પ્રવૃત્તિ કરતું રહે છે. બાળકોમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે માટે ગુરુકુળે સેવાકીય પ્રવૃત્તિ તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરેલું છે. તો હું સાહેબશ્રીને વિનંતી કરીશ કે આપ સૌને તેઓ માહિતગાર કરે. આભાર પૂજાબેન. આપ સૌ જાણીએ છીએ કે આપણું ગુરુકુલ છે એ વિદ્યાર્થીઓનો મૂલ્ય સિંચન કરવા માટે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરતી હોય છે. સહ અભ્યાસિક પ્રવૃત્તિ એટલે શું? ઘણા વાલીઓને એવો પ્રશ્ન થતો હોય છે. તો સહ અભ્યાસિક પ્રવૃત્તિ એટલે અભ્યાસ સાથે જોડવામાં આવતી પ્રવૃત્તિ, જેમ કે વાંચન સ્પર્ધા, લેખન સ્પર્ધા, ગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, કે આ બધી સ્પર્ધા છે એક પ્રકારની વિદ્યાર્થીમાં જે આવડત છે એને બહાર લાવવાનું કાર્ય કરે છે. તો આ માત્ર ગુરુકુળનો એક અને એક જ માત્ર એનો ઉદ્દેશ્ય છે કે આપણા બાળકોમાં જે રહેલી જે શક્તિઓ છે, જે ખૂબીઓ છે, એને બહાર કાઢવી અને એને વિકસાવવી. તો ગુરુકુલે એવું વિચાર કર્યો કે દર રવિવારે આપણે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ રાખવાનું નક્કી કર્યું છે. તેથી આવનાર રવિવારે જોક્સ પ્રવૃત્તિ રહેશે. જોક્સ પ્રવૃત્તિમાં વિદ્યાર્થી છે એ રજૂઆત કરતો હોય વિડીયો છે એને મોકલવાનું રહેશે, અને એ વિડીયો છે આપણે મોબાઈલમાં લેન્ડસ્કેપ તમે આ જોઈ શકો છો એનામાં મોકલવાનું રહેશે. સાથે સાથે આ પ્રવૃત્તિના અમુક નિયમો પણ છે કે નિયમોને ધ્યાન રાખી ને આપણે આ પ્રવૃત્તિમાં જોડાવાનું છે. સૌથી પહેલો નિયમ છે કે જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે યોગ્ય પહેરવેશ હોવું જોઈએ, સાથે સાથે યોગ્ય અવાજ હોવો જોઈએ, યોગ્ય અવાજની ગતિ પણ હોવી જોઈએ અને સાથે સ્પષ્ટતા પણ હોવી જોઈએ. અને જો જોક્સની રજૂઆત છે એ કોઈ પણ ધર્મ, જાતિ કે રાજકારણ પર લાગુ પડતો હોવો જોઈએ નહીં. સાથે સાથે જોક્સના નાના નાના સંવાદ પર હોવા જોઈએ. તમે જોક્સની રજૂઆતમાં તમારા વાલીશ્રીનો પણ સહભાગ તમે બની શકો છો, સાથે સાથે અભિનય સાથે પણ તમે જોક્સની રજૂઆત કરી શકો છો. બીજી વસ્તુ એ કે જોક્સ છે એ શાબ્દિક અને અશાબ્દિક ભાષામાં પણ રજૂઆત કરી શકાય છે. તો આ નિયમ છે જોક્સની પ્રવૃત્તિના. સાથે સાથે આ નિયમ આ પ્રવૃત્તિના નિર્ણાયક તરીકે આપણે જોવા જઈએ તો ઇંગ્લિશ મીડિયમમાં લોચબ મુકેશ સર અને ધનાણી વેદાંત સર, ત્યારબાદ ગુજરાતી મીડિયમમાં જોઈએ તો ગોસ્વામી હિતેશગીરી અને પ્રીતિકા મેડમ, આ ચારેય નિર્ણાયકો આ પ્રવૃત્તિનો નિર્ણય કરશે. તો આ પ્રવૃત્તિ આપણે સરસ મજા રીતે આપણે આમાં જોડાવાનું છે. સ્ક્રીન ઉપર આપેલા નંબર છે એના ઉપર જ આ પ્રવૃત્તિને આપણે વિડીયો મોકલવાના રહેશે. યાદ રાખજો વાલીશ્રીઓ કે દર રવિવારે જે તે નક્કી કરેલી જે સહ અભ્યાસિક પ્રવૃત્તિ છે એ જ વિડીયો પ્રસારિત કરવામાં આવશે. ઘણા વાલીઓને એવા પ્રશ્ન પણ હોય છે કે સાહેબ મારો બાળક છે એ તો સરસ મજાનો વિડીયો બનાવ્યો તો પણ કેમ એ લાઈવ સ્ટ્રીમમાં દેખાતો નથી? પણ જો એ નિયમને અનુસંધાને નહીં હોય કે નિયમ તોડતો વિડીયો હશે તો આપણે જોઈએ છીએ કે મર્યાદા આવી જાય છે, આપણે એને લાઈવ વિડીયોમાં રાખી શકવાના નથી. તો આ હતા આપણે પ્રવૃત્તિ માટેનું. એક વસ્તુ તમને કહેવા માગીશ કે ગઈકાલે ગુજરાત સરકારે 10મા ધોરણનું જે પરિણામ છે એ જાહેર કર્યું છે. એમાં આપણા ગુરુકુળના જે વિદ્યાર્થીઓ છે તે પણ સરસ મજાનું પરિણામ લાવ્યું છે. તો આપણે એ વિદ્યાર્થીનું નામ જાણવાની ઉત્સુકતા છે, તમને પણ હશે, અમને કહેવાની પણ ઉત્સુકતા છે કે તેજસ્વી જે તાલાઓ છે જેમણે ગુરુકુલનું નામ તો રોશન કર્યું, સાથે સાથે એમના માતા પિતાનું નામ પણ રોશન કર્યું છે. તો અમે અહીંયાથી ગર્વ મહેસૂસ કરીએ છીએ તેમના નામ જણાવતા. તો ટોપ 10ના જે વિદ્યાર્થીઓ છે એમના નામ હું અને પૂજા મેમ અહીંયાથી તમને જણાવશું. તો 10મા ક્રમાંક પર જે વિદ્યાર્થી
આવે છે તેમનું નામ પૂજાબેન કહેશે. માતા સંજય દુલાભાઈ, આપ શ્રીને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ નવમો ક્રમાંક જે પ્રાપ્ત કરનાર જે વિદ્યાર્થી છે તેનું નામ છે માતા મિતેશ હરિભાઈ, તેમને પણ ગુરુકુલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ આઠમા ક્રમાંક પર છે રબારી વિશાલ ભારાભાઈ, આપ શ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ સાતમા ક્રમાંક જે પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી છે તેનું નામ છે ચૈયા સાવન નરસિંહભાઈ, તેને પણ ગુરુકુલ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ છઠ્ઠો ક્રમાંક મેળવે છે આયર સુનિલ કુમાર રણછોડભાઈ, આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન. પાંચમો ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનું નામ છે કેરાસિયા હાર્દિક માદેવાભાઈ, તેમને પણ ગુરુકુલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ ચોથો ક્રમાંક મેળવે છે રબારી શૈલેશ કાનાભાઈ, આપ શ્રીને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ ત્રીજો ક્રમાંક જે પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી છે તેનું નામ છે હિરાણી ઉમેશ વિનોદભાઈ, તેમને પણ ગુરુકુલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ચલો મિત્રો, તમને જાણવાની ઉત્સુકતા હશે ખરું ને કે દ્વિતીય ક્રમાંક કોણ મેળવે છે? યસ, દ્વિતીય ક્રમાંક પર છે પરમાર હિત કિશનભાઈ. ત્યારબાદ પ્રથમ ક્રમાંકે જે આપે તેજસ્વી તાલાનો આપે ટોપ કહી શકીએ વિદ્યાર્થી, ગુરુકુલનો ટોપ વિદ્યાર્થી જેને કહી શકીએ છીએ, તો ગેસ તમે કરો કોણ હોઈ શકે છે? હા, તે છે આપણે વરચન પંકજ વેલાભાઈ, કે તે ટોપ 10ના સૌથી ઉપર પ્રથમ ક્રમાંક મેળવેલો છે. તો આ વિદ્યાર્થીઓને ગુરુકુલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે. જો તમે પણ આ ગુરુકુલમાં ભણવા ઈચ્છતા હો તો એડમિશનની પ્રક્રિયા ચાલુ જ છે. તો હું પૂજાબેનને કહીશ કે આપે એડમિશનની જે પ્રક્રિયા છે, જે પ્રોસેસ છે, એ આપને જણાવશે. ઘણા વાલીઓની એવી ક્વેરી હતી કે ન્યૂ એડમિશન માટે અમારે કયા કોન્ટેક્ટ નંબર યુઝ કરવા. તો સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યા છે એ ઇંગ્લિશ મીડિયમ માટે, અને હવે જે સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યા છે એ ગુજરાતી મીડિયમ માટે. તમે એડમિશન મેળવવા ઈચ્છતા હોય તો આ નંબર પર તમે સંપર્ક કરી શકો છો. પણ એક ખાસ સૂચના છે કે તમે અમુક પ્રકારના ડોક્યુમેન્ટ્સ એડમિશન સમયે સાથે લાવશો, જેમ કે LC, ઓરિજિનલ LC તેમજ તેની 3 ઝેરોક્સ, ત્યારબાદ જન્મનો દાખલો, આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક ડિટેલ, લાસ્ટ માર્કશીટની ઝેરોક્સીસ 3 એન્ડ વિદ્યાર્થી અને માતા પિતાના 5 ફોટોગ્રાફ્સ. આ બધાની 3 ઝેરોક્સ તેમજ વિદ્યાર્થી અને માતા પિતાના 5 ફોટોગ્રાફ્સ. આટલી વસ્તુઓ તમે તમારી સાથે રાખશો તો જ તમને એડમિશન પ્રક્રિયા માટે એક્સેપ્ટ કરવામાં આવશે. તો બસ, આજ માટે આટલું જ. ફરીથી ચોક્કસ મળીશું અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે. બટ ડોન્ટ ફોગેટ ટુ લાઇક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ ટુ અવર યુટ્યુબ ચેનલ. શ્રી સહજાનંદ ગુરુકુળ માનકુવા વતી અમારા બંનેના આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ.